હાય ફ્રેન્ડ્સ, હું છું ભાવેશના. આજે આપણે તૈયાર બ્લાઉઝ આવે છે તેની મેં આપણે આ બાંહી આપણે કેવી રીતે કટિંગ થાય ને આપણે કેવી રીતે તેની મેં આપણે એકદમ સહેલી રીતે લગાવાય તે આજે આપણે સીવણ ક્લાસમાં શીખવાનું છે ને આપણે એનું ફિટિંગ બી બ્લાઉઝનું કઈ રીતે થાય તે બી આપણે સીવણ ક્લાસમાં આજે શીખીએ. આપણે તેની મહી આટલી જે બાંહી આવતી હોય જેટલી અંદર લાંબી આવતી હોય ને આપણે અંદર જેટલી તમારે માપણી કરવાની હોય તેની મહી આપણે તૈણી ચાંય આગળ માઇનસ કરી દેવાના. આ રીતે તૈણીતનો આપણે મૂંડો ગારવાનો છે ને આપણે અહીં આગળ આપણે તૈણીતનું જે બી હોય ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો. આપણે આ રીતે આપણે કટિંગ કરી દેવાનું. જે બી તમારો માપ હોય તમારે એની મહી તૈણી ઇંચ માઇનસ કરીને આ રીતે તમારે રાઉન્ડ શેપ આપી દેવાનો ને આપણે વચ્ચે આ રીતે ચેકો મારી દેવાનો, કેમ કે આપણે બાંહી મૂકતા ઇઝી પડે એટલા માટે આપણે આ અહીં આગળ આપણે બાંહી લગાવવાની છે. હવે કઈ રીતે લગાવાય તે આપણે હવે જોઈએ. આપણે પહેલાં પહેલું બાંહી જે આપણે રાઉન્ડ શેપ કટિંગ કર્યો છે તે આપણે આ રીતે મૂકી દેવાનું છે. આ રીતે તમારે આ સાઈડ રાખવાની છે ને તમારે જે આપણે અહીં આગળ સાંધો આવતો હોય જે બાંહીમાં અંદર સાંધો આવ્યો હોય મૂડાના ભાગનો તે આપણે ખોલી નાખવાનો. પહેલાં થોડોક તમારે એ ખોલી નાખવાનો ને હવે આપણે જે અહીં આગળ સેન્ટરનો જે શોલ્ડરનો ભાગ છે આપણે ત્યાં આગળ ચેકો માર્યો છે આ ત્યાં આગળ આપણે આ રીતે પહેલાં માપી લેવાનું ને ત્યાર પછી આપણે જેટલે આવતો હોય આટલું જે બી ખૂટતું હોય એનો વાંધો નહીં, પણ આપણે જેટલું આવતું હોય તેની મેં આપણે આ રીતે સેટિંગ કરીને મૂકીને આપણે કિનારી ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે. ને તમને યાર કહેવાનું ના હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી જ દેવાની હોય, કેમ કે આપણે ગુજરાતીમાં આવા વિડીયો લાવતા રહીએ છીએ. આ રીતે તમારે શોલ્ડર જોઈન્ટ કરી દેવાનો અને અહીં આગળ આપણે એકદમ ધાર ઉપર કિનારી ઉપર જે પેલી પાઇપિંગ હોય તેની સાઈડ ઉપર આપણે આ રીતે મશીન મારી દેવાનું છે. આ આપણે એક પાની બાંહી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. હવે એવી રીતે સામેની સાઈડ આપણે આ સાંધો આપણે અહીં જે આવતો હોય તે ખોલી નાખવાનો છે. આ રીતે આખો ખોલવાનો નથી, જરાક અમથો જ ખોલવાનો છે. ને આપણે આ રીતે બાંહી મૂકીને અહીં આગળ આપણે ત્યાં આગળ જે માર્કિંગ કર્યું હતું ત્યાંથી સેન્ટરમાં કરીને આ રીતે તમારે અહીં આગળ કિનારી ઉપર આપણે આ રીતે મશીન મારી દેવાનું છે. અહીં આગળ આપણે એકદમ ધાર ઉપર તમારે ને આપણે આ સેન્ટરનો ચેકો અહીં આગળ મેળવી દેવાનો શોલ્ડર ઉપર ને ત્યાર પછી આપણે આ રીતે ગોર ફેરવીને આપણે આવી રીતે બ્લાઉઝ ફેરવતો રહેવાનો છે. આપણે આ રીતે અહીં આગળ પછી મશીન બહાર કાઢી લેવાનું. આપણે આ બે ઉપાની કમ્પ્લીટ બાંહી લાગી ગઈ. આ રીતે તમારે બે કમ્પ્લીટ બાંહી લાગી જશે ને આપણે આવી રીતે ઊંધું કરી દેવાનો છે બ્લાઉઝ. ને ટોપ તૈયાર ટોપની મેં બાંહી કઈ રીતે લગાવાય ને તેનું ફિટિંગ કઈ રીતે થાય અને ઓલરેડી આપણે સરસ વિડીયો બનાવેલો છે તેની લિંક ઉપર મેં આપી છે. હવે તમારે માપ જે બી હોય બ્લાઉઝનું તે પ્રમાણે તમારે અહીં આગળ આ રીતે માર્કિંગ કરીને તમારે જે બી માપ હોય તેનું આ રીતે માર્કિંગ કરીને આપણે અહીં આગળ સિલાઈ મારી દેવાની છે આ રીતે. ને બીજાની પાછળ આપણે બે ત્રણ મશીન મારી દેવાનું છે એટલા માટે કે તેમને બ્લાઉઝ ખોલવો હોય તો તમારે ખોલી શકાય એટલા માટે બે ઉપર આપણે આ રીતે મશીન મારી દીધું. પાછળ આપણે બે ચાર મશીન મારી જ દેવાનું છે ને ત્યાર પછી આપણે બ્લાઉઝ તમને છતો કરીને બતાવું. આપણે આ રીતે તમારે બાંહી કમ્પ્લીટ લાગી જશે ને ફિટિંગ બી તમારે કમ્પ્લીટ થઈ જશે. આ રીતે તમારે એકદમ સરળતાથી ને એકદમ ઇઝી ટ્રીક છે બાંહી લગાવવાની. આ રીતે તમારે કમ્પ્લીટ બાંહી લાગી જશે ને આપણે એકદમ પરફેક્ટ રીતે તમને બેસાડતા શીખવાડી છે. આ રીતે તમારે કમ્પ્લીટ થઈ. કાલે આપણે એક નવા વિડીયો સાથે મળીશું 10 થી 12 ની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ.